नमस्कार, आप जो रहा छो जी 24 कलाक पेड न्यूज एट 10 साथे हूँ छु निधि। शुरुआत करीशु आस्था माटे आर पार नी लड़ाई नी। અને મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી, જ્યાં જૈન સમાજના તમામ ફિરકાની સંયુક્ત મહારેલી યોજાઈ રહી છે। સમેત શિખરને પર્યટન સ્થળ જાહેર કરવામાં આવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। માંડવી ગેટથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું। રેલીમાં પોસ્ટર બેનર સાથે જૈન સમાજના લોકો જોડાયા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રેલીનું ખાસ આયોજન કરવામાં આવ્યું। કાળા કલરના માસ્ક પહેરીને જૈન સમાજે વિરોધ વ્યક્ત કર્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ લાઈવ જોડાઈ ગયા છે વડોદરાથી। રવિ, આસ્થા માટે સતત જંગે ચઢેલા જૈન સમાજે વડોદરામાં આજે મહારેલીનું આયોજન કર્યું છે, શું કહેવું છે તેમનું, શું રજૂઆત તેમની? રવિ, બિલકુલ વાત કરવામાં આવે નિધિ, તો જે રીતના આસ્થાનો વિષય આવતો હોય છે કોઈપણ સમાજનો, ત્યારે સમાજ રોડ રસ્તા પર ઉતરતો હોય છે, તેવી જ રીતના આજે જૈન સમાજના જે લોકો છે, તમામ ફિરકાઓના જે લોકો છે, તેઓ અહીંયા મોટી સંખ્યામાં વડોદરાના રાજમાર્ગો પર રસ્તા પર ઉતરી આવ્યા છે। આપ જોઈ શકો છો કે સમસ્ત વડોદરા જૈન સંઘ વડોદરા દ્વારા આ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરીને રેલી કાઢવામાં આવી રહી છે। તમામ લોકોની એક જ માંગ છે કે જે રીતના ઝારખંડ સરકાર દ્વારા શ્રી સમેત શિખરને પર્યટન સ્થળ તરીકે જે જાહેર કરવામાં આવ્યું છે તેનો તેઓ વિરોધ કરી રહ્યા છે, તેને નિર્ણયને પાછો લેવા માટે માંગ કરી રહ્યા છે। સાથે સાથે પાલિતાણામાં શેત્રુંજય જે તીર્થધામ છે ત્યાં જે રીતના અસામાજિક તત્વોએ અડંગ્યો જમાવ્યો છે, અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે, તેને દૂર કરવા માટે પણ આ જૈન સમાજના લોકો માંગ કરી રહ્યા છે। હાલમાં આપ જોઈ શકો છો કઈ રીતના મોટી સંખ્યામાં બેનર પોસ્ટર સાથે જૈન સમાજના જે અગ્રણીઓ છે, જે લોકો છે, તેઓ આમાં જોડાયા છે। આપણે જે જૈન સમાજના જે લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ પણ કરીશું કે જૈન સમાજના લોકો શું કહેવા માંગે છે। અહીંયા જૈન સમાજના જે એક અગ્રણી છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કહેવા માંગે છે, શું નામ છે આપનું, શું પરિચય અને શું આપણી માંગણી છે? મારું નામ પ્રકાશ શાહ, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ, જેના નેજા હેઠળ આજે ચારે ફિરકાની રેલી કાઢવામાં આવેલી છે। જૈન સમાજના જે બે તીર્થો, મહાન તીર્થો, એક પાલિતાણા અને એક બીજું સમેત શિખર, એ બંને તીર્થોની રક્ષા માટેની અમારી આ માગણી છે। કારણ કે બંને તીર્થોમાં ક્યાંક ક્યાંક છેલ્લા સમયથી ગેરકાયદેસર બાંધકામ પાલિતાણામાં શરૂ થયું છે, પાલિતાણામાં માઇનિંગ પર શરૂ થયું છે। માઇનિંગનો વિરોધ એટલા માટે છે કે અમારા માટે ત્યાંનો કણ કણ ઘણો મહત્ત્વનો છે, કારણ કે કણે કણેથી અનંતતા જીવો સિદ્ધ ગતિને પામેલા છે એ આ પાલિતાણા છે। અમારા માટે પવિત્ર ભૂમિ છે, એ અમારો પ્રાણ છે, એનામાં કોઈ પણ પ્રકારનું માઇનિંગ થાય એ અમે ચલાવી લેવા તૈયાર નથી। કઈ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે? આ વિરોધ એટલા માટે કે જે અસામાજિક તત્વો ત્યાં આગળ દારૂની ભઠ્ઠીઓ શરૂ કરી છે એની સામેનો વિરોધ છે, જે ગેરકાયદે બાંધકામ પર્વત પર કરવામાં આવે છે, ગિરિરાજ પર કરવામાં આવે છે, એની સામેનો વાંધો છે। જે કંઈ લીગલ બાંધકામ હોય તો ઠીક છે, આ બધા ઇલીગલ બાંધકામ છે ત્યાં આગળ, અને એની સામેનો અમારો વિરોધ છે। એ જ સંમેત શિખરનો પણ એક પ્રશ્ન એ પ્રકારનો છે કે સંમેત શિખર અમારી પુણ્ય પવિત્ર ભૂમિ છે, અને એ ભૂમિ ઉપર અત્યારે ટુરિસ્ટ પ્લેસ ડિક્લેર કરવામાં આવ્યું છે। જો ટુરિસ્ટ પ્લેસ ડિક્લેર થાય એટલે સ્વાભાવિક રીતે એવું થાય કે ત્યાં આગળ 7 સ્ટાર 5 સ્ટાર હોટલો શરૂ થાય અને ત્યાં આગળ માસ મંદિરા પીરસાય, આ બધી સ્થિતિનું નિર્માણ થાય, અને આ જે પવિત્રતા છે, આ જે ભવ્યતા છે, આ જે દિવ્યતા છે એ તમામને નાશ થઈ શકે છે, એટલા માટે જ ખાસ એ પવિત્રતા જાળવવા માટેનું જ અમારી આ માંગણી છે। અને અમે વારંવાર એમને કહી ચૂક્યા છે, છતાં તંત્ર અત્યારે ઊંઘી રહ્યું છે, અમે ચોક્કસ માઇનોરિટીમાં છીએ, અમે કમ છીએ પણ કમજોર નથી, એ ગવર્મેન્ટ પણ સમજી લે। બીજી વાત કે અમે શાલીનતા છે અમારામાં, કાયરતા નથી, પ્રભુ મહાવીરના વંશજ છીએ, પ્રભુ મહાવીરના પુત્રો છીએ, અમારામાં ચોક્કસ કરુણા છે, દયા છે, આ બધા જ ભાવો છે, પણ સાથે સાથે આ કોમ એટલી પરાક્રમી છે જ, અને જરૂર પડશે તો રોડ પર અત્યારે જે આવ્યા છે એનાથી વિશેષ ખરાબ રીતે અમે રોડ પર આવીશું। અમારા અલગ અલગ શહેરમાં ધરણા થશે, અત્યારે દિલ્હીની અંદર આ માણસ ઉપવાસ ચાલુ છે, એ જ મુજબ હવે ગુજરાતમાં ઇન્ડિયામાં દરેક લેવલે આ મણાત પર ઉપવાસ પર લોકો ઉતરશે। જે રીતના જૈન સમાજના જે અગ્રણી છે પ્રકાશભાઈ સાથ, એમને વાત કરી આપ જોઈ શકો છો કે કઈ રીતના તેઓ કહી રહ્યા છે।
કે અમે ઓછા છે, પરંતુ અમે પાછા પડીએ એવા નથી. સાથે જ તેઓ કહે છે કે તેઓ કમજોર નથી, તેઓ લડાયક છે, તેમનો સમાજ લડાયક છે, અને સરકાર જે ઊંઘી રહી છે તે સરકારને તેઓ જગાવવા માંગી રહ્યા છે, અને તેના કારણે જ આ પ્રકારની જે આજે વિશાળ રેલી વડોદરામાં આખું જૈન સમાજ કહી શકાય કે રોડ પર ઉતરી આવ્યું છે, અને માંડવી ગેટથી આ જે રેલી છે તેની શરૂઆત કરવામાં આવી છે. કલેક્ટરને આવેદનપત્ર આપીને સરકાર સુધી તેમની વાત તેઓ પહોંચાડવાના છે કે જે રીતના પાલિતાણામાં શેત્રુંજય તીર્થધામ પર અસામાજિક તત્વોનો અડ્ડો જામ્યો છે તેને દૂર કરવામાં આવે. સાથે ઝારખંડ સરકાર દ્વારા જે સમેત શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યા છે તે નિર્ણય સરકાર બદલે તેવી માંગણી મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો રસ્તા પર કરી રહ્યા છે. બિલકુલ રવિ અમારી સાથે જોડાયેલા રાજુ.